छोटाउदेपुर नसवाड़ीना हरिपुरा गामे 10 लाख लीटरनी नवीन टांकी बनी छे अने छतां पण नल से जल योजनानुं पाणी घर आंगणे मुकेल नळमां पहोंचतुं नथी, जेथी महिलाओने हालाकी पड़ी रही छे। घरमां आपेला नळमां पाणी नहीं आवता गामना लगभग 60 जेटला घरनी महिलाओ हेन्डपंप परथी पाणी उलेचवा मजबूर बनी छे अने गामां हेन्डपंप पण फक्त बे छे, जेना कारणे दररोज हेन्डपंप पर पाणी भरवा माटे महिलाओ वच्चे बेड़ायुद्ध पण थाय छे, जेथी हवे गामनी महिलाओ द्वारा पाणीनी टांकी फरी शरू करावी पाणी घरना नळमां आपवामां आवे तेवी मांग उठी रही छे। હા, મારી 70 વર્ષની ઉંમર છે, અત્યારે મારે હેરપંપનું પાણી હલાવવાનું થાય છે, આ ટાંકી બનાવી છે, એ ટાંકી શું કામની નથી, નળનું પાણી ચાલુ કરતા નથી, ટાંકી ભરતા અમારા ફળિયાનીમાં આંબલી ફળિયાનીમાં એટલી બધી તકલીફ કે હરિપુરાનીમાં એટલી બધી તકલીફ કે કોણ જોવા આવે કે આ ફળિયામાં હું ચાલી રહ્યું છે હું નથી ચાલી રહ્યું, એક એક ઘેર 10-10 15-15 ઢોર છે, એને માટે પાણી કઈ પાવા જવું, પાણી નરમાં નહીં આવતું, પાણી જેવો શા મળે, પાણીની બહુ તકલીફ પડે છે, હા પાણી નહીં આવતું કશું, એ પછી અમે કરીએ હું આ બધા ઢગલો વળી જાય તો હેન્ડપંપ ની મય પછી હું કરવાનું, તારે આ બધા ઢગલો વળી જાય પાણી ભરવા હાથર પછી અમે લઈ આવીએ કઈ પાણી, બાજુમાં આંબલી ફળિયા છે, અહીંયા ટાંકી બનાવેલી છે, પછી એક ટાંકો આપડે બારમંડી ની બાજુમાં છે, તોય છતાં 4 વર્ષથી પાણી નથી અમારે, અને આ એક હેન્ડપંપ છે એના ઉપર બધા બૈરા પાણી ભરે છે આખો દિવસ, અને એના ઉપરથી જીવન ચાલે છે બધાનું પાણીનું, એમાં સાહેબ માનો કે 4 વર્ષથી આ નળ છે બધાને આગલી પંચાયત વખતના, પણ કોઈ જગ્યાએ પાણી નથી, ઉનાળો શરૂ થતાની સાથે પાણીનો પોકાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શરૂ થઈ ગયો છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ નસવાડીના હરિપુરા ગામના છે, આ જોઈ રહ્યા છો નદી ફળિયાના અંદાજિત 30 થી વધુ ઘરની જે મહિલાઓ છે, આ એક હેન્ડપંપ છે એની પર જ દરરોજ આ જ રીતે અહીંયા બેડાયુદ્ધ જામતું હોય છે, ખાસ કરીને જોઈ રહ્યા છો અહીંની મહિલાઓ આ જ રીતે દરરોજનું સવાર અને સાંજ આ એક જ હેન્ડપંપ છે, આ એક હેન્ડપંપ પર જ દરરોજનું પાણી ઉલેચવા અહીંયા મજબૂર બની છે। સરકારે અહીં પાણીની સુવિધા માટે આ નદી ફળિયો અને બાજુમાં આવેલ આંબલી ફળિયો બંનેના જે ઘર આંગણા છે એ ત્યાં નળ સે જલ યોજનાના નળ મૂક્યા છે, 0.10 લાખ લીટરની ટાંકી બનાવી છે, પરંતુ આજ દિન સુધી આ નળોમાં ટીપું પાણી આવ્યું નથી। સરકાર પાણીદાર આયોજન માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુર જિલ્લાનું પાણી પુરવઠા વિભાગ આ બાબતે ધ્યાન આપતું નથી, જેને લીધે આજે પણ પાણીની સુવિધાને લઈને મહિલાઓ હેન્ડપંપ ઉલેજવા મજબૂર બની છે। હવે આ મહિલાઓનો પ્રશ્ન ક્યારે હલ થશે તે જોવું રહ્યું। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।